છોડો પરિશ્રમી બનો જે પ્રવૃત્તિના કારણે માણસનું ભવિષ્ય બગડે છે અને સમાજનું અધપતન થાય છે તેને પાપ કહેવામાં આવે છે આ કસોટી પર કસતા કેટલાક પાપ એવા હોય છે કે જે સમાજમાં થતા રહે છે પરંતુ કાયદાની પકડમાં આવતા નથી તેની ખરાબ પ્રવૃત્તિઓની ઉપેક્ષા ન કરવી જોઈએ તે ચોરી ડાકુગીરી વગેરે ગેરકાનૂની ગણાતા પાપો જેટલી જાણી કરે છે આવા પાપોમાં સૌથી મોટું પાપ છે આળસ આળસ એ એક એવો દૃષ્ટ અપરાધ છે કે જે અત્યંત નુકસાન કરે છે પરંતુ આંખથી દેખાતો નથી તેના લીધે તેના તરફ લોકોનું ધ્યાન જતું નથી અને તેની કોઈ પ્રતિક્રિયા પણ થતી નથી ઉદય જે રીતે લાકડાને કોળીને ખાઈને બોધું બનાવી દે છે એ જ રીતે ઉદય માણસની બધી સારી સંભાવનાઓ ભવિષ્યની આશાઓ દે છે મનુષ્યનું શરીર એક કલ્પ વૃક્ષ છે તેની છાયામાં બેઠેલું મન ઉત્તમ વરદાન મેળવી શકે છે મનોકામનાઓ પૂરી કરી શકે છે પરંતુ પૃથ્વી તથા સ્વર્ગમાં કલ્પવૃક્ષોમાં થોડુંક અંતર એ છે કે સ્વર્ગના કલ્પવૃક્ષ નીચે બેસીને ઈચ્છતા કરતા જે શ્રમ કર્યા વગર તે પૂરી થઈ જાય છે પરંતુ પૃથ્વી પરનું કલ્પવૃક્ષ પરિશ્રમની કસોટી પર કસ્યા પછી જ ફળ આપે છે માનવ શરીરનું નિર્માણ ખૂબ અદ્ભુત તત્વથી થયું છે જો તે નકામું પડી રહે તો જુદી વાત છે પરંતુ જો તેને થોડીક દિશામાં આયોજનપૂર્વક વાળી દેવામાં આવે તો તે અનેક મંજિલો પાર કરીને સફળતાના શિખરે પહોંચી જાય છે પરિશ્રમ એક પ્રકારની શરીર સાધના છે જેવી રીતે દેવો કે ભૂત પ્રેતની સાધના કરવામાં આવે એ જ રીતે શરીર પર એક પ્રત્યક્ષ દેવતા છે તેમાં અદ્ભુત વરદાનો આપવાની ક્ષમતા રહેલી છે પરંતુ જે માણસ શ્રમ સાધના દ્વારા પોતાની શ્રદ્ધા ભક્તિ તથા પાત્રતાની પરીક્ષા આપે છે તેને જ તે વરદાન આપે છે ગરીબાએ બીજું કશું નથી તે માણસની શારીરિક આળસ તથા માનસિક પ્રમાદનું જ પરિણામ છે જે વસ્તુઓને યોગ્ય ઉપયોગ થતો નથી તે પોતાની વિશેષતા ખોઈ બેસે છે ભેજવાળી જગ્યામાં પડી રહેલા લોખંડ કાર્ડ લાગી જાય છે અને તે ખવાતું જાય છે ખીલા સાથે બાંધી રાખેલા થોડા અડિયલ થઈ જાય છે જે પક્ષીઓને પાંજરામાં પૂરી રાખવામાં આવે છે તેઓ અંતે ઉડવાની શક્તિ ખોઈ બેસે છે આવું જ મનુષ્યના શરીરનું પણ છે જો તેને પરિશ્રમથી દૂર રાખવામાં આવે તો માણસ પોતાની પ્રતિભા સ્ફૂર્તિ પ્રગતિશીલતા તથા તેજસ્તા ખોઈ બેસે છે એટલું જ નહીં તે અદશાગ્રસ્ત થઈને રોગી બની જાય છે જો શરીર રોગિષ્ટ થઈ જાય તો મન પણ રોગી થઈ જાય છે નવડો બેઠો નખો દ્વાળે તે કહેવત અક્ષરસ સાચી છે જ્યારે શરીર કામમાં પ્રવૃત્ત રહે છે ત્યારે મગજ પણ સ્વસ્થ રહે છે જ્યારે શરીર કામમાં પ્રવૃત્ત રહે છે ત્યારે મગજ પણ સ્વસ્થ રહે છે પરંતુ જો શરીરથી પૂરતો શ્રમ કરવામાં ન આવે તો મગજની કાર્ય પદ્ધતિ પણ વિકૃત થઈ જાય છે પરિશ્રમી લોકો શું નથી કરી શકતા વિભૂતિઓ તેમના

કે આધ્યાત્મિકતાના મૌલિક સિદ્ધાંતો તમે લોકોને જીવનમાં ઉતાર્યા છે અને તેની સિદ્ધિઓ પણ તમને પ્રાપ્ત કરી રહ્યા છો નાનકડો ટાપુ જાપન છેલ્લા કેટલાક વર્ષોથી એશિયા તથા વિશ્વમાં ભૌતિક પ્રગતિમાં આદર્શરૂપ રહ્યો છે તેનું કારણ ત્યાંના નાગરિકોની મહેનત કરવાની વૃત્તિ જ છે આસુ મનુષ્ય જીવતો હોવા છતાં મળેલો જેવો છે તેને આત્મહત્યારો કહેવો જોઈએ આપણા દેશમાં આ ચેપી રોગ ખૂબ ફેલાઈ ગયો છે લોકો આળસમાં બેસી રહેવું તેને મોટાઈ માને છે છે જેમના બાળકો કમાય તેમના પિતાને એવું વિચારે છે કે હવે અમારે શા માટે કામ કરવું જોઈએ ત્યાગનો અર્થ કામ ધંધાની જવાબદારીનો ત્યાગ કરવો એવો માનવામાં આવે છે આજે લોકો કપડાની ઇસ્ત્રી ન બગડે તેવી નોકરી મેળવવા ઈચ્છે છે પંખા નીચે ખુર્ચી ટેબલ પર બેસીને થોડીક લખાણપટ્ટી કરવાની નોકરી મળે ભલે પછી પગાર ઓછો મળે પુરુષોની જેમ સ્ત્રીઓમાં પણ આવે ખરાબ વૃત્તિ વધી રહી છે જેને કંઈક કામ કરવું ન પડે તેને ભાગ્યશાળી સ્ત્રી માનવામાં આવે છે રશિયામાં લોકોની શ્રમશીલતાને જ સાર્વજનિક સન્માનનો આધાર માનવામાં આવે છે જે મજૂરો ઉત્સાહ તથા મનોયોગથી કામ કરવામાં પોતાની વિશિષ્ટતા સાબિત કરે છે તેમને જ રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ચંદ્રકો તથા ઇનામો આપીને સન્માનિત કરવામાં આવે છે આ સંસારમાં જે કાંઈ સુંદર તથા શ્રેષ્ઠ દેખાય છે તે બધું મનુષ્યના શ્રમનું જ પરિણામ છે જો માણસ શ્રમ ના કરતો હોય તો આ તથા ખાડા ટેકરાવાળી પૃથ્વી ભયાનક જંગલ બની રહી હોત અને બીજા જંગલી પાણીની જેમ માણસ પણ એક તુચ્છ પાણીની જેમ જીવન જીવતો હોત તેના અથાગ પરિશ્રમે જ અનેક સુખ સાધુનું પરિનિર્માણ કર્યું છે તેનાથી જ તે અનેક સગવડો તથા સુખ ભોગવે છે

તેવો લાભ આપણે શ્રમ દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહિમ લિંકન અને જ્યોર્જ વોશિંગ્ટન દયનીય ગરીબ પરિસ્થિતિમાં જ જન્મ્યા હતા કુટુંબની મદદથી આગળ વધી શકાય તેવી છય પણ શક્યતા તેમના જીવનમાં ન હતી તેમણે પોતાની અંદરની પ્રતિભાને જાગૃત કરી નિરંતર શ્રમ કરવાની સાધના શરૂ કરી અને જે કાંઈ કરીએ તે પૂરી તત્પરતાપૂર્વક તથા દ્રઢતાથી કરવું આ જ બીજ મંત્રને પોતાના જીવનમાં ઉતાર્યો હતો સંત વિનોબાજી મરતા સુધી ખૂબ જ વ્યસ્ત રહેતા હતા તેમણે શાળાનું શિક્ષણ તો ખૂબ જ ઓછું મેળવ્યું હતું પરંતુ તેમણે પોતાનું વૈચારિક અધ્યન નિરંતર ચાલુ રાખ્યું એના પરિણામે તેઓ દુનિયાની લગભગ બધી જ મુખ્ય ભાષાઓ જાણતા હતા એવું વિચારવું અયોગ્ય છે કે હવે મારી ઉંમર વીતી ગઈ હું પોઢ થઈ ગયો અથવા તો વૃદ્ધ થઈ ગયો હવે મારાથી કોઈ મુશ્કેલ કામ નહીં થાય શ્રમ કરીને આપણે આપણે જે યોગ્યતા વધારી રહ્યા છીએ તેનું સુર સ્વરૂપ તો શરીરની સાથે અહીં જ રહે છે પરંતુ સૂક્ષ્મ રૂપે તે એક સંસ્કાર બનીને આગલા જન્મ માટે આત્માની સાથે જશે અને બીજા જન્મના કિશોરાવસ્થાને જ તેનો લાભ મળવો શરૂ થઈ જશે ઉંમર વધતી જતાં નિરાશ થવાની કોઈ જરૂર નથી વ્યક્તિ માટે દરેક દિવસ શ્રેષ્ઠ છે જે દિવસે પરિશ્રમ કરવાનું વ્રત લીધું હોય તે દિવસ તમારા વાસ્તવિક વિકાસનો નવો છે આરામ અને આળસમાં બેસી રહીને સમય વેડફવામાં સુખ માનવાની અને આળસમાં મોટાઈ જોવાથી ખોટી વિચારધારાને બને તેટલી વહેલી તકે બદલી નાખવી જોઈએ આપણા દેશમાં ચારેય બાજુએ જે ગરીબાઈનું વાતાવરણ જોવા મળે છે તેનું મુખ્ય કારણ લોકો આશો મનોવૃત્તિ જ છે મળીને લોકો સામૂહિક શ્રમદાન કરે છે અને એ માટે દરરોજ થોડા થોડા સમય કાઢે તો ગામના રસ્તાઓ નિકો બધું સ્વસ્થ અને સુંદર બની જાય ગામમાં પેસતા જ અહીં સભ્ય લોકો રહે છે એવું આગંતુકને લાગે મનુષ્ય તથા પશુઓના મળમૂત્રને યોગ્ય સ્તરે રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તો તેનાથી કિંમતી ખાતર મળે છે અને ખેત ઉત્પાદન વધે છે પરંતુ આળસના કારણે કોઈ તેવી વ્યવસ્થા કરતું નથી એના પરિણામે ચારે બાજુ ગંદકી દુર્ગંધ મચ્છી મચ્છર અને બીમારીઓના પ્રકોપ વધી જાય છે આળસને કારણે જ આવું વાતાવરણ સર્જાય છે નવરાશના સમયનો આપણે સદુપયોગ કરતા નથી એના લીધે વ્યક્તિગત તથા સામાજિક વિકાસ તથા સગવડોમાં વધારો થતો નથી ભારતના પ્રાચીન કાળના વિદ્વાનો આ બાબતને સારી રીતે જાણતા હતા તેથી તેમણે એને પણ ધર્મનું સ્વરૂપ આપ્યું હતું આપણા ધાર્મિક ગ્રંથોમાં જનક જેવા રાજાઓના ઉદાહરણો જોવા મળે છે જેઓ નિર્વાહ માટે પોતે ખેતી કરવા અને અન્ન પકવતા હતા આપણા ઋષિમુનિઓ આ હકીકતને ધ્યાનમાં રાખીને નાના મોટા દરેક માણસને તથા માનસિક શ્રમ કરવાનો અભ્યાસ કરાવતા હતા રાજા સુધીના બધા છોકરાઓએ ઋષિઓના આશ્રમમાં તથા ગુરુકુળમાં ભણવા જતા હતા ત્યાં તેમણે પોતાના બધા કાર્યો પોતાની જાતે જ કરવા પડતા હતા એટલું જ નહીં સંસ્થા ખેતી તથા પશુપાલનથી માંડીને જંગલમાંથી લાકડા વિના લાવા સુધીના બધા જ કામ કરવા પડતા હતા એવા શિક્ષણને કારણે તેઓ શ્રમનો મહિમા સારી રીતે સમજતા હતા અને તેઓ આ જીવન પરિશ્રમી તથા પુરુષાથી રહેતા હતા આ જ કારણે તે યુગમાં સમગ્ર વિશ્વમાં ભારતે સૌથી વધુ પ્રગતિ તથા ઉન્નતિ કરી હતી અને તે જગત ગુરુ કહેવાતો હતો જો માણસ આળસ પ્રમાણ છોડી દઈ અને ઉત્સાહપૂર્વક પરિશ્રમ કરવાની ટેવ પાડીએ તો જરૂરી કાર્યો માટે આપણે ઘણો સમય સમયનો અધ્યયન કરવામાં જ કરવો પરંતુ જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે પણ સમય કાઢવો જોઈએ મને ફુરસત મળતી નથી એવા બાના સાવ ખોટા છે તત્પરતા પૂર્વક કામ કરવાથી થોડા સમયમાં બમણું કામ થાય છે આળસ ખરેખર એક નૈતિક પાપ છે તેને ધીમી ગતિએ કરવામાં આવતી આત્મહત્યા કહીએ તો એમાં કશું ખોટું નથી આળસથી પ્રગતિના બધા દ્વાર બંધ થઈ જાય છે પરિવારમાં અસ્તવ્યસ્તતા અને ગરીબી વધે છે સમાજ પછાત રહે છે અને દેશ દરિદ્ર બની જાય છે આથી વહેલી તકે આળસનો ત્યાગ કરો પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ના ક્રાંતિકારી વિચારો ઋષિચિંતનના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે ઋષિ ચિંતનને મદદ કરવા આપ શ્રીને અપીલ કરવામાં આવે છે